ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. સલમાન રશ્દી ભારત નહીં આવી શક્યા, એની ભારતના નેશનલ ટીવી ચેનલોને એટલી બધી ચળ ઉપડી છે, કોઈને એલર્જી થઈ જાય અને આમ ખરજ અથવા ખરજવું થઈ જાય અને જેમ ખજવાળવાની એમ તીવ્ર ઈચ્છા ઉપડે, ચળ ઉપડે ભારતની ટીવી ચેનલોને, નેશનલ ટીવી ચેનલોને. સલમાન રશ્દી ના આવવાથી ભારત રંડાઈ ગયું હોય એના જેટલો અફસોસ થઈ રહ્યો છે. ચીને બ્રહ્મપુત્રાનું પાણી રોકી દીધું હોય, ચીન ભારતમાં 2 લાખ સ્ક્વેર ફીટથી લઈને 50-100 કિલોમીટરમાં અંદર ઘૂસી આવ્યું હોય, શ્રીલંકાએ તામિલનાડુ પર મિસાઇલ છોડી હોય, અમેરિકાના લશ્કરે આવીને આંદામાન નિકોબાર કબજે કરી લીધું હોય, અને જે ગભરામણ દેશમાં થાય અથવા તો જે આખા દેશમાં તોફાન થઈ જાય, જે મુશ્કેલીઓ ઊભી થાય, એવી ચર્ચા આ ટીવી ચેનલોએ ગઈકાલે આખો દિવસ આખી રાત કરી. મારું એક સજેશન છે ટીવી ચેનલોને કે તમારાથી 24 કલાકની ટીવી ચેનલો માટે સોફ્ટવેર નહીં મળતું હોય, કાર્યક્રમો ન મળતા હોય, તો તમે સવારના 8થી રાતના 8, 10, 11 સુધી ટીવી ચેનલો ચલાવો. આટલા બધા વર્ષો પછી વિવિધ ભારતી બપોરના અને સાંજે વિવિધ ભારતી થોડો ટાઈમ બંધ રાખે છે. એમ તમે એમ કહો કે ભાઈ 12-3 અમે અમારી ચેનલ બંધ રાખીશું, પણ કંઈક તાજા, કંઈક સાચા, કંઈક દેશહિતના સમાચાર બતાવો. સલમાન રશ્દી આવે તો પણ મને વાંધો નથી, ના આવ્યા તો આ દેશ કંઈ રાંડી પડ્યો નથી. જે રીતે પેનાલિસ્ટોને બેસાડી બેસાડીને અને સાલું આટલો મોટો 125 કરોડનો દેશ છે, આ જે 24-25 નેશનલ ચેનલો મારા ટીવી પર આવે છે એમાં મોટા ભાગના તો પાછા એના એ જ વક્તાઓ, એના એ જ પેનાલિસ્ટો અને એની એ ચર્ચા. ના આવ્યા, ના આવ્યા, દેશ રંડાઈ ગયો, લોકશાહી વિધવા થઈ ગઈ, દેશ રસાતાળ થઈ ગયો. સલમાન રશ્દીની જે દશા થઈ છે એનું કારણ સલમાન રશ્દી પોતે છે. અને હું મુસ્લિમ કોમને ધન્યવાદ આપું છું કે એમના ધર્મ માટે એ આટલા બધા મગરૂર છે. મુસ્લિમોને હું સલામ કરું છું કે એ એમના ધર્મ વિરુદ્ધ વર્તનારાઓને શિક્ષા કરી રહ્યા છે, કડક શિક્ષા કરી રહ્યા છે. આપણે હિન્દુઓએ મુસ્લિમો પાસે બેસીને આ વાત શીખવા જેવી છે, વાત ખોટી શું છે. અને સલમાન રશ્દી નામના કાગડાની અવદશા થઈ છે તો એના કર્મોને કારણે થઈ છે. એને કોક સુંદર બુક લખી, આપણે એને અભિનંદન આપીએ, એને બુકર પ્રાઇઝ મળ્યું, ભારતીય છે, આપણે ગૌરવ અનુભવીએ. પણ બુકર પ્રાઇઝ મળ્યું એટલે એને ધર્મ વિશે બેફામ લખવાની કોઈ છૂટ નથી મળી જતી. અમેરિકાના ટીવી ચેનલ પર સ્વર્ણ મંદિર વિશે કોઈ આલતું ફાલતું ટીકા કરવાની અમેરિકાના ટીવી ચેનલના એન્કરને પરમિશન નથી મળી જતી. અને જે આવું કરે છે એ પછી ભોગવે છે. કોઈ કન્સ્ટ્રક્ટિવ વાત હોય, કોઈ ધર્મની, કોઈ આધ્યાત્મિક બાબતમાં, કોઈ ફિલોસોફિકલ બાબતમાં ચર્ચા હોઈ શકે છે. ભારતમાં અનાદિકાળથી, ક્યારથી ચર્ચા શરૂ થઈ હશે ખબર નહીં, વેદકાલીન સમયથી એક અદ્ભુત ચર્ચા ચાલી રહી છે.
જેને શંકરાચાર્યજીએ બ્રહ્મ સત્ય જગત મિથ્યા એવું નામ આપ્યું. અને પછી ઘણા આચાર્યો થઈ ગયા જેમણે કીધું બ્રહ્મ સત્ય જગત સત્ય, અને આ બ્રહ્મ સત્ય છે કે જગત સત્ય છે કે બધું બ્રહ્મ છે એના પર કેટલીય થિયરીઓ આવી, કેટલીય ચર્ચા ચાલી, કેટલાય શાસ્ત્રાર્થો થયા. બધાને ગમે છે. હું રામાનુજાચાર્યને વંદન કરું છું જે શંકરાચાર્યજીથી વિપરીત વાત કરી રહ્યા છે. હું શંકરાચાર્યનો અનુયાયી છું, પણ મારા વંદન શંકરાચાર્યજીને પણ છે અને રામાનુજાચાર્યજીને પણ છે જે શંકરાચાર્યથી થોડી જુદી વાત કરી રહ્યા છે. શંકરાચાર્ય કહી રહ્યા છે જે આ દેશના 99% લોકો શંકરાચાર્યને અનુસરી રહ્યા છે, બ્રહ્મ સત્ય જગત મિથ્યા 99% લોકો, પણ બાકીના 1% અનેક ચર્ચાઓ છે. રામાનુજાચાર્ય કહી રહ્યા છે કે બ્રહ્મ સત્ય જગત જગત સત્ય, તો હા ફિલોસોફિકલ ચર્ચા ચાલે, તત્વજ્ઞાનની ચર્ચા ચાલે, ભગવાનને પ્રાપ્ત કરવાના જુદા જુદા રસ્તા છે એવી ચર્ચા ચાલે, એ વસ્તુ સ્વીકાર્ય છે. પણ મોહમ્મદ પેગંબર સાહેબ કે એમની પત્ની વિશે કોઈ માણસ હેલ્ફેલ લખે એ વાત તો હિન્દુ છું છતાં મને સ્વીકાર્ય નથી. અને સલમાન રશ્દીની જે અવદશા છે એના વિશે આખો દેશ આટલો ચિંતાતુર શા માટે થઈ ગયો છે? સલમાન રશ્દીનું બહાનું કરીને મુસલમાનોને શા માટે ભાંડી રહ્યા છીએ આપણે? એમણે નહીં આવવા દીધો તો નહીં આવવા દીધો. અને આપણા શાસ્ત્રોમાં એક સુંદર વાર્તા છે, આજે નાનકડી એ વાર્તા કહેવા માંગુ છું તમને. બહુ અદ્ભુત વાત છે. અને આપણા જે પોથી પંડિતો છે એમણે પણ, અને જે આપણા ક્રાંતિકારી સમજતા પોતાને સેક્યુલર કહેતા હિન્દુઓએ પણ આ વાત સમજવા જેવી છે. વાત કઈક નાનકડી છે, બહુ ટૂંકમાં કહું છું કે ટીટોળીએ કઈ દરિયા કિનારે ઈંડા મૂક્યા હતા રેતીમાં, અને મોટું અસાધારણ કંઈક ભરતી આવી જ્યાં ન આવવી જોઈતી હતી, એટલી બધી ભરતી આવીને ટીટોળીના ઈંડા લઈ ગયો દરિયા. ટીટોળીએ બહુ વિનંતી કરી કે તું ભાઈ મને મારા ઈંડા પાછા આપી દે. દરિયાએ નહીં આપ્યું એટલે ટીટોળીએ આક્રંદ કર્યું. એમણે પક્ષી સભામાં ફરિયાદ કરી ટીટોળીએ કે મેં જ્યાં ઈંડા મૂક્યા હતા ત્યાં ક્યારેય દરિયો આવ્યો નથી, પહેલી વાર આવ્યો અને મારા ઈંડા લઈ ગયો, મારી ભૂલ નથી, મેં કોઈ દરિયા જ્યાં ભરતી આવતી હતી એવી જગ્યાએ ઈંડા નથી મૂક્યા. એટલે ન્યાય કરવામાં આવ્યો કે ઈંડા પાછા ન આપે તો દરિયાને પૂરી દો. એટલે દરેક પક્ષીઓ પોતાની તાકાત પ્રમાણે કાંકરી કાંકરો પથ્થર લઈને દરિયાને પૂરવા માંડ્યા. આખો દિવસ આ સંગ્રામ ચાલ્યો. દરિયો તો હસી રહ્યો છે અને ખબર છે કે કશું થવાનું નથી, આવા કાંકરાઓ છું પહાડના પહાડ ફેંકશો તો મને કશું થવાનું નથી. બીજે દિવસે આ વાત છે ભગવાન સુધી પહોંચી, કારણ કે ભગવાન સમુદ્રના જમાય છે, ભગવાનના વેવાય છે દરિયો સમુદ્ર. વાત ભગવાન સુધી પહોંચી, ભગવાન પણ હસી રહેલા કે પક્ષીઓએ દરિયા સામે સંગ્રામ શરૂ કર્યો છે. ભગવાન કે ભલે. બીજે દિવસે સવારે ગરુડજી ભગવાનને વંદન કરવા આવ્યા. ભગવાન કે ભગવાન મને બોલાવેલો પણ હું નહીં ગયો. ભગવાન કે કેમ તું ના ગયો ભાઈ? કે પ્રભુ તમારા એવે વય થાય સસરા થાય, તમારા સસરા સામે હું કેવી રીતે લડવા જઈ શકું? ભગવાને બહુ સુંદર જવાબ આપ્યો. વિષ્ણુ ભગવાને કીધું કે સસરા છે તો મારા છે, તારા તો નથી, અને તારા હોય તો પણ ગરુડજી લખી લો કે જે વ્યક્તિ પોતાની નાત જોડે જાત જોડે જમાત જોડે સમાજ જોડે નથી રહેતી એનું મોડું ન જોવાય. એ નાત બહાર્યો, જે માણસ નાત બહાર થઈ ગયો એનું મોડું જોવાથી દિવસ બગડે, અને હું તમારું મોડું જોવા માંગતો નથી. જાઓ તમારા પક્ષીઓ જોડે અને સમુદ્રનું જે પોતાનું ખંડ એ છે અહમ છે એનું ખંડિત કરી નાખો. તમારે તમારા સમાજ જોડે રહેવાની જરૂર છે,
મારી સાથે નહીં, હું સમુદ્ર તરફથી લડવા આવું તો પણ તમારે તમારા પક્ષીઓની જમાતમાં રહેવું જોઈએ, આ જમાતમાં રહેવું જોઈએ, નાતમાં રહેવું જોઈએ, જાતમાં રહેવું જોઈએ, એવું સલમાન રશ્દીએ પણ સમજવાની જરૂર છે અને ભારતના સેક્યુલરિસ્ટ હિન્દુઓએ પણ સમજવા જેવું છે, દિગ્વિજય સિંહોએ પણ સમજવા જેવું છે અને મુલાયમસિંહ યાદવે અને લાલુ પ્રસાદ યાદવે પણ સમજવા જેવું છે, જે નાત બારિયા છે, જે જમાત બારિયા છે, એને ભગવાન પણ એની સામે નથી જોતા. એટલે સલમાન રશ્દીએ જ્યારે એમના પોતાના ધર્મનો દ્રોહ કર્યો ત્યારે એમણે એમની નાતને, એમની જાતને, એમના સમાજને, એમના ધર્મને પોતે જાતે વગર કારણે એક ચોપડી વધારે વંચાય એ દુનિયાભર બધા, નહીં તો આ માણસે પહેલી ચોપડી લખી જેને બુકર પ્રાઇઝ મળ્યું ત્યારે મારા જેવા પત્રકારને પણ એનું નામ બે ચાર દિવસમાં જ યાદ રહ્યું હતું. હવે હું મરવા પડ્યો હોઉં અને મને કોઈ 10 નામ પૂછે તો મને યાદ આવે, સલમાન રશ્દી બી યાદ આવે, દિગ્વિજય સિંહ પણ યાદ આવે મરતી વખતના છેલ્લા 10 નામ લેવામાં, અને એમ એ ભૂષણ પણ યાદ આવે, કારણ કે એમણે ગંદા કૃત્યો દ્વારા પ્રસિદ્ધિ મેળવી છે. અને જે આ સલીમ જાવેદ ને બધા જે કહી રહ્યા છે કે અભિવ્યક્તિ અભિવ્યક્તિ, અરે પણ શેની અભિવ્યક્તિ? તમે તમારા ધર્મને, પોતાના ધર્મને જ્યારે ગાળો ભાંડો છો ત્યારે તમે એ માણસો કરતા હલકા અને નીચ છો જે માણસો બીજા ધર્મને ગાળો ભાંડે છે. કા નથી ગમતો તમને હિન્દુ થવાનું ગૌરવ નથી, હિન્દુ હોવાનું તમને કોઈ કારણ નથી, તો છોડી દો હિન્દુ ધર્મ, બીજો ધર્મ સ્વીકારો, અધર્મી થઈ જાઓ, વિધર્મી થઈ જાઓ, ધર્મહીન થઈ જાઓ. પણ તમારે, સલમાન રશ્દી એમ કહે કે હું, મેં મુસ્લિમ ધર્મનો ત્યાગ કર્યો છે, હવે હું મુસ્લિમ નથી, તો એક વસ્તુ છે. પણ તમે આ શિસ્તમાં જો નહીં રહેવામાં આવે અને જો એક પોતાના ધર્મની કે બીજા ધર્મને ઉતારી પાડવાના પ્રયાસો થશે તો આ દેશમાં, દુનિયામાં, સમાજમાં શાંતિ કેવી રીતે થશે? એટલે સલમાન રશ્દી નામનો કાગડો નહીં આવ્યો તો એમાં આપણે ખરખરો કરવાની જરૂર નથી, બેસણા રાખવાની જરૂર નથી. જે કોઈને, કોઈ કલાકાર છે અને મનમાં વ્યક્તિગત દુઃખ થયું છે, સારી બની શકે કે સલમાન રશ્દીના ટેકેદારોને દુઃખ પણ થયું હોય, તો મનમાં રાખે, આપણે એની, એમની અભિવ્યક્તિની પણ મનાઈ નથી કરતા. પણ જે રીતના 24 કલાકના બેસણા, અરે ભાઈ બહુ મોટો માણસ મરી જાય છે, મેયર મરી જાય છે તો પણ લોકો 4 થી 6નું બેસણું રાખે છે, બહુ થાય તો પટેલોમાં કદાચ 12 થી 6નું બેસણું રાખે છે, પણ આ તો 24 કલાકથી 48 કલાકથી 72 કલાકથી સલમાન રશ્દીના બેસણા તે 24 ચેનલો પર 24 કલાક ચાલ્યા. ભાઈ ખમૈયા કરો, દયા કરો, આ દેશના પોતાના પ્રશ્નો છે, આ દેશને બીજા અનેક કામ કરવાના છે. આવ્યા હોત તો સારું હતું, કોઈ વાંધો નહોતો, મને તો વ્યક્તિગત વાત ગમ્યું હોત, પણ નથી આવ્યા. એના નામે મુસલમાનોને ભાંડી રહ્યા છીએ, એના નામે આપણે જે કકળાટ કરી રહ્યા છીએ બિનજરૂરી છે. આ દેશમાં બીજી હજારો સમસ્યા છે, સામાજિક સમસ્યાઓ છે, આપણે પોતે સુધરવાની જરૂર છે, આપણા પોતાના અનેક દૂષણો છે. પણ નહીં, સલમાન રશ્દી ના આવ્યો, એના બેસણા બહુ ચાલ્યા. હવે મહેરબાની કરો, બંધ કરો. અને આ 24 ચેનલોએ પોતપોતાની રીતે સલમાન રશ્દીને 45 મિનિટ પાછી ગૌરવથી એક કહી રહ્યા હતા કે અમે 45 મિનિટ સલમાન રશ્દી જોડે વાત કરી. અરે ભાઈ કરી, તે બતાડી દીધી, અમે જોઈ લીધી.
પણ આ પ્રશ્ન સલમાન રશ્દીના નામે, જેણે ભારતમાં જન્મ્યા છે સારી વસ્તુ છે, પણ ઇંગ્લેન્ડ રહે છે એના નામે સલમાન રશ્દી, જેને ભારત સાથે હવે સ્નાન સૂતકનો સંબંધ નથી, એના નામે હવે ભારતમાં હિન્દુ મુસલમાનો ઝઘડી પડે ત્યાં સુધી વાત ખેંચવાનો કોઈ અર્થ નથી. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.